ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું યુનિટ ફોર એટલે કે ચેપ્ટર ફોર વોચ યોર વોચ એની એક્ટિવિટી ટુ ધ સ્પેરો સ્વિંગ એટલે કે ચકલીનો સ્વિંગ એટલે હિચકો સ્પેરો એટલે ચકલી ધ ટાવર ક્લોક ઇન ધ જૂના વધાર ઇઝ વેરી ઓલ્ડ ઓલ્ડ એટલે જૂનું અને ટાવર એટલે આપણે ટાવર ઊભું કરીએ ને તે અને ક્લોક એટલે ઘડિયાળ તો શું કહે છે જૂના બજારનું ટાવર ઘડિયાળ ઘણું જૂનું ઓલ્ડ એટલે જૂનું છે ઓલ ધ થ્રી હેન્ડ્સ ઓફ ધ ક્લોક કોલ વન ડે એટલે એક દિવસ ઘરના તળને કાંટા શું કરવા લાગ્યા ઝઘડવા લાગ્યા કોરલ એટલે ઝઘડવું ક્વોરલ એટલે ઝઘડવું તળને કાંટા શું કરવા લાગ્યા ઝઘડવા લાગ્યા ધ થીન હેન્ડ સાઉટેડ આઈ એમ વેરી ફાસ્ટ એટલે કે સાઉટેડ એટલે આ પાતળો કાંટો શું કરવા લાગ્યો બોલ્યો કે હું ખૂબ ઝડપી છું થીન એટલે પાતળો ધ લોંગ હેડ સ્ક્રીમડ એટલે હવે કોણ બોલ્યું લાંબો કાંટો બટ આઈ એમ નોટ વેરી સ્લો પણ હું ધીમો નથી સ્લો એટલે ધીમો બટ એટલે પણ હું ધીમો નથી ધ શોર્ટ હેન્ડ નોટેડ નોટ ઇડ એટલે નાના કાંટાએ સંમતિમાં માથું ધૂણાવ્યું હેડ સેડ યુ ઓલ રન આફ્ટર મી હું કહે છે કે પાટાકાટાએ કહ્યું તમે બધા મારી પાછળ દોડો છો ધ લોંગ હેન્ડ સેડ નો આઈ હેવ માય ઓન સ્પીડ ઓન સ્પીડ એટલે લાંબા કાંટાએ કહ્યું કે ના મારી મારે મારી પોતાની ગતિ છે એવું કીધું ધ શોર્ટ હેન્ડ સેડ નથિંગ એટલે નાનો કાંટો કંઈ બોલ્યો નહીં ધ થિન હેન્ડ ટિક ટોક શું કીધું આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોટ સ્પોર્ટ્સ એટલે પાચા કાંટાએ ટિકટોક કરતા શું કીધું હું વિજ્ઞાન અને રમતોમાં ખૂબ ઉપયોગી છું સાયન્સ એટલે વિજ્ઞાન અને સ્પોર્ટ્સ એટલે રમત ધ લોંગ હેન્ડ ટિકટોક આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ શું કહે છે કે હવે લાંબો કાંટો બોય લો લાંબા કાંટાએ ટિકટોક કરતા કહ્યું હું બધા લોકોને ઉપયોગી પીપલ એટલે લોકો ઇમ્પોર્ટન્ટ એટલે ઉપયોગી છું બધા લોકોને ઉપયોગી છું નાવ ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી હવે શું થયું પેલો જે નાનો કાંટો હતો તે હવે શું કરવા લાગી ગયો ખૂબ ગુસ્સે એંગ્રી એટલે ગુસ્સે સ્ટોપ યોર નોઈઝ નોઈઝ એટલે અવાજ એટલે શું કહે છે કે ઘોંઘાટ અવાજ કે સ્ટોપ યોર નોઈઝ એટલે તમારો અવાજ ઘોંઘાટ બંધ કરો હી કિકેડ હાર્ડ તેણે શું કર્યું જોરથી લાત મારી ધીન એન્ડ ધ લોંગ હેન્ડ ફિલ ડાઉન એટલે શું થયું એને લાત મારી એટલે શું થયું થીન અને લોંગ એટલે કે પાતળો અને લાંબો એક બંને કાંટા શું થયા ફીલ ડાઉન એટલે પડી ગયા બંને કાંટા પડી ગયા કાનજીભાઈ નોટિસ ધીસ ફર્સ્ટ કાનજીભાઈનું ધ્યાન તે બાજુ ગયું હી લુકેડ અપ ટુ સેટ ધીસ રીસ વોચ એટલે એમણે શું જોયું કે એમણે એમની રીસ્ટ રીસ્ટ એટલે રીસ્ટ વોચ એટલે કાંડા ઘડિયાળ એમણે એમની કાંડા ઘડિયાળમાં હું કર્યું સમય મેળવવા ઊંચે જોયું એમણે જોયું કે એમની કાંદા ઘડિયાળ છે લુક એટલે જોવું એટલે એણે સેટ કરવું હતું એટલે એણે પેલી ઊંચેની ઘડિયાળમાં જોયું હી ઇન્ફોર્મેટ મ્યુનિસિપાલિટી એટલે એણે શું કર્યું મ્યુનિસિપાલિટીને એટલે કે મહાનગરપાલિકા મ્યુનિસિપાલિટી એટલે મહાનગર ઇન્ફો ઇન્ફોર્મેટ એટલે કે કોઈ પણ વસ્તુને આપણે જા એ માહિતી આપી હોય તો ઇન્ફોર્મેશન ઇન્ફોર્મ એવું જાણ કરીએ ને તેને જાણકારી કે એ જાણકારી કોણે આપી કાંજીબાએ મ્યુનિસિપલ કમિશ આપણે કહીએ ને મ્યુનિસિપાલિટી એટલે મહાનગરપાલિકા મ્યુનિસિપાલિટી એટલે કે મહાનગરપાલિકા ધ મ્યુનિસિપાલિટી રિપ્લેસ ઇટ વિથ અ ડિજિટલ ક્લોક એટલે મહાનગરપાલિકાએ તેની જગ્યાએ શું મૂક્યું ડિજિટલ ઘડિયાળ મૂકી ધેન અસ્પેરો વેન ટુ ધ ચીફ ઓફિસર શું હતું તો કહે છે પરંતુ પછી એક ચકલી વડા અધિકારી પાસે ગઈ કોણ ગયું ચકલી ગઈ કોની પાસે ચીફ ઓફિસર એટલે વડા અધિકારી ઈટ કમ્પ્લેન એણે શું કર્યું ફરિયાદ કમ્પ્લેન એટલે ફરિયાદ કરી વેર ઇઝ માય સ્વિંગ એણે કીધું કે સ્વિંગ એટલે હિચકો મારો હિચકો ક્યાં છે વેર સેલ આઈ સીટ હવે હું ક્યાં બેસીશ સિંગ એટલે ગાઈશ એન્ડ પ્લે એટલે કે રમીશ એણે શું ફરિયાદ કરી કે મારો હિસ્કો ક્યાં છે હવે હું ક્યાં બેસીશ કેવી રીતે એટલે ક્યાં બેસીને ગાઈશ અને રમીશ એવું કોણ કહે છે ચકલી કહે છે હવે આ એક્ટિવિટી ટુ અહીંયા પૂર્ણ થાય છે તો તમને બધાને સમજવા પડી ગયા છે કે બધા કાંટાઓ કેવા એકબીજા જોડે નાનો કાટ પટલો કાંટો લાંબો કાંટો અને શોર્ટ એટલે કે ટૂંકો કાંટો એ બધા શું કરવા લાગ્યા એકબીજા સાથે ઝઘડવા લાગ્યા એમાં પેલા એ ધક્કો માર્યો એટલે પહેલાં કાંટા પડી ગયા તો એની જગ્યાએ ડિજિટલ ઘડિયાળ આવી ગઈ એટલે પેલું મ્યુનિસિપાલિટીને ફરિયાદ કરી એટલે એણે પેલી ડિજિટલ ઘડિયાળ મૂકી દીધી તો ચકલીએ શું કીધું કે હવે હું ક્યાં બેસીશ ક્યાં હિંચકો ખાઈશ અને ક્યાં હું ગાઈશ અને રમીશ આ એક્ટિવિટીમાં તમને બધાને સમજણ પડી ગઈ હશે થેન્ક યુ